ભગવાનનું શાસન કોનાથી ચાલે? કોનાથી ચાલે? એક દેવ નાથી, એક ગુરુથી, એક ધર્મ સુધી, ત્રણથી ચાલે છે. સો ધર્મ શ્રવણ વગર ભગવાનનું શાસન ચાલતું નથી. એટલે દેવની ઉપાસનાની જેટલી મહત્તા છે, ગુરુને ઉપાસનાની જેટલી મહત્તા છે, એનાથી સવાઈ મહત્તા ધર્મ શ્રવણ, ધર્મ અભ્યાસ, ધર્મ ચિંતન અને જીવનની અંદર ધર્મ પ્રવૃત્તિ, આ બધું લાવે કોણ? ધર્મ શ્રવણ હોય તો. ધર્મ શ્રવણ ન હોય તો શાસન ચાલે નહીં, અભ્યાસ કરે નહીં તો શાવક શાસન ચાલે નહીં. એટલે શાવકોએ વ્યાખ્યાનમાં ફરજિયાત આવવું કે મરજિયાત આવવું? ગુરુ વંદન માટે ફરજિયાત આવવું કે મરજિયાત આવવું? બોલો. દેરાસર એ દ્રવ્ય પૂજા છે, અને ગુરુ વંદન અને વ્યાખ્યાન શ્રવણ એ ભાવ પૂજા છે. સો ગુરુ વંદન એ ભાવ પૂજા ખરી કે નહીં? વ્યાખ્યાન શ્રવણ એ ભાવ પૂજા ખરી? ગુરુ વંદન એ ભાવ પૂજા ખરી કે નહીં? ભગવાનની પૂજામાં આનંદ વધારે આવે છે. ભગવાનની પૂજામાં આનંદ વધારે આવે કે ભગવાન કાંઈ કહેતા નથી? શું પણ રોગ થયો હોય ત્યાં દવાવાળાની દુકાને જવાય કે ડૉક્ટર ભાઈ જવાય? ક્યાં જવાય? આપણી વાત આટલી છે કે શાસન માટે ગુરુઓ જોઈએ છે. એટલે જે ગુરુ પાસે નથી આવતા એ શાસનની અવહેલના કરે છે. આપણી વાત એવી છે કે જે આત્માઓ ગુરુ પાસે જતા નથી એને આમાં સમ્યક છે કે નહીં એ પ્રશ્ન છે. એટલે જેમ દેરાસર ફરજિયાત જવું જોઈએ, એમ ગુરુ વંદન પણ ફરજિયાત છે. જેમ જ્ઞાન મેળવવું જોઈએ, એમ જ્ઞાન મેળવવા માટે પ્રવચન છે, પ્રવચનમાં પણ જવું જોઈએ, અને ગુરુની જ્ઞાન મેળવવા માટે જુદી રીતે ઉપાસના પણ કરવી જોઈએ. શા માટે આવું કરવું પડે? શાસન ભાવ શાસન જ્ઞાનમાં રહે છે, ભાવ શાસન આદરમાં રહે છે, ભાવ શાસન આદરને ઉત્પન્ન કરવા માટેની ક્રિયામાં રહે છે. ક્રિયામાં ને જ્ઞાનમાં ભાવ શાસન રહે છે, અને ભાવ શાસન માટે ગુરુની ઉપાસનાની જેમ નવ તત્વનું જાણકારી મેળવવી પડે. આપણી વાત આટલી છે કે જે શ્રાવકો ધર્મ શ્રવણ કરતા નથી, ધર્મ શ્રવણ શા માટે કરવાનું? શા માટે? શ્રદ્ધા માટે, આચાર માટે, કસાયના નિગ્રહ માટે, સંસારમાંથી વિરક્ત થવા માટે. શ્રદ્ધા માટે, આચાર માટે, કસાયના નિગ્રહ માટે, સંસારમાંથી વિરક્ત થવા માટે. આટલા ઉદ્દેશો કોને છે? જે કોઈ કંઈ કે પણ ક્રિયા કરે છે એ ક્રિયા અમારી વધતી જ રહે, અમારામાં શ્રદ્ધા વધતી રહે, આવો ઉદ્દેશ કોનો છે? છે બજારમાં જનારા માણસો, અમારે અમને પૈસા મળતા રહે, બધાની સાથે સંબંધ અમારો ઊભો રહે, આ બધા જે ઉદ્દેશો હોય છે. એવી રીતે ક્રિયા કરનારનો ઉદ્દેશ શું? એક બાજુ આચારમાં શ્રદ્ધા, એક બાજુ જ્ઞાનમાં શ્રદ્ધા, એક બાજુ સંઘમાં શ્રદ્ધા. ક્રિયા કરે તો ઘર દેરાસર પૂજા કરે, અને સંઘ દેરાસર ન આવે તો ચાલે? સંઘ દેરાસર જે ન આવે અને ઘરમાં પૂજા કરે એને સંઘ બહાર કહેવાય ખરો કે નહીં? ટાઈમ ઓછો હોય, બે માંથી એક જ જગ્યાએ જવાતું હોય તો શું કરવું? એક દાડો યા કરવાની, એક દાડો યા કરવાનો. સંઘમાં આવવું પડે, સંઘની જોડેના વ્યવહારો જે કટકડે, વ્યાખ્યાનમાં ન આવે તો એને સંઘના દર્શન ક્યારે થાય? દેરાસરમાં સંઘના દર્શન નહીવત થાય, ઉપાસયમાં વ્યાખ્યાનમાં સંઘના દર્શન વિશેષ રૂપે થાય છે. એટલે વ્યાખ્યાનમાં આવવું એ એક ફરજિયાત કર્તવ્ય છે, જ્ઞાન મેળવવું એ ફરજિયાત કર્તવ્ય છે. એટલે સામૂહિક ધર્મ એ શ્રદ્ધાનું મૂળ છે.
સામૂહિક ધર્મ એ શ્રદ્ધા સ્વને અને પરને નિમિત્ત ઉત્પન્ન થાય છે. સંઘ પૂજા કરવી હોય તો ક્યારે થઈ શકે? પ્રવચન, સંઘ ઉપર આદર પ્રવચનમાં થાય. એટલે મૂળ વાત આપણે આટલી છે કે ભગવાનનું શાસન આરાધવું હોય એટલે જેમ દેવ પૂજા આરાધી આરાધવી પડે, એમ ગુરુ પૂજન પણ આરાધવું પડે. ગુરુને વંદન, ગુરુને પાસે બેસવું. ગુરુ અચાનક પણ તમારી પાસે કોઈ દાડો ઉઘરાણી કરે, કરે સાની ઉઘરાણી કરે, સાની કરે. તમે નૌકાશીનું પચકાણ માગ્યું હોય તો નૌકાશીનું પચકાણ તો આપે, પણ ભેગી કાંદા બટાકા નહીં વાપરવાની, રાત્રે નહીં વાપરવાની, બાધા બી આપે. અમે સામે ચડીને ધર્મ કરાવીએ કે તમે માગો એટલો ધર્મ ચડાવીએ. વેપારી ઘરાક માલ માગે માલ આપે કે ઘરાક ન માગે માલ પણ બતાવે, બતાવે પણ પકડાવી ન દે, બતાવે પણ એનું ગુણગાન ગાય. એ સફર એક બજારમાં એને લેવાનું મન થાય એવું પણ કરે કે ન કરે? તો અમારી ભાઈ આવનાર બેસે તો અમે માલ બતાવીએ. યશ નો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.